ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સીટીએમ કુશાભાઈ ઠાકોર હોલ ખાતે સમગ્ર સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વના બંને સાંસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. અમે દર વર્ષે જ્યારે પ્રદીપસિંહ બાપુ વટવાના ધારાસભ્ય તરીકે અહીં ચૂંટાયા છે એ દિવસથી દર વર્ષે એમનો જન્મદિવસ ઉજવવાનો ઉત્તર ભારતીય વિકાસ પરિષદથી તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવે છે. અને સાથે સાથે ઉત્તર ભારતીય વિદ્યાર્થીઓ જે છે એમનું સારા માર્ક્સો જે એમને આવ્યા હોય એ બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે એમને સન્માન કરવામાં આવે છે. અને આપણા જે પશ્ચિમ અને પૂર્વમાં ખૂબ સારી લીડે ભારતીય જનતા પાર્ટીને બે કમર જે આપ્યા છે, એક હસમુખભાઈ પટેલ 4,68,000ની ઉપરે લીડથી જીત્યા છે, અને આપણા દિનેશભાઈ મકવાણા એ બંને નવનિર્વાચિત સાંસદોનું બી સન્માન અમે રાખ્યું છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ એ કાયમ આ પ્રોગ્રામો અવનવા કરતો હોય છે, એ દિવાળી મિલન સમારોહ હોય કે હોળી હોય કે આવા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન હોય કે કાયમ દર વર્ષે કોઈ એવો વર્ષ ના હોય જે વર્ષે પ્રદીપસિંહ જાડેજાની આપણે જન્મદિવસ ના ઉજવતા હોય.